નકલી નોટોનો કારોબાર બનાસકાંઠા સુધી પહોંચ્યો છે. પહેલા ભરૂચ અને વડોદરામાં નકલી નોટો ઝડપાતી હતી ને હવે નકલી નોટોનો કારોબાર બનાસકાંઠા સુધી પહોંચ્યો. એક શખ્સ 43,000 ની રકમ સુરત સુધી નેટવર્ક. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા શખ્સ પર એક નજર કરો. આ જનાબ નકલી રૂપિયા લઈ માર્કેટમાં નીકળી પડ્યો. તેઓને એમ હતું કે માર્કેટમાં વટાવી પૈસાદાર થઈ જઈશું, પરંતુ તેનો પ્લાન અધૂરો રહ્યો છે અને આરોપી આવી ગયો છે જેલના સળિયા પાછળ. આ શાતિર શખ્સનું નામ છે પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા, રહેવાસી બિકાનેર. આ પૂનમ બિકાનેરનો વતની છે. તેની પાસે કોઈ કામ ધંધો ન હતો, આ માટે નકલી નોટોની હેરાફેરી કરતો હતો. ગઈકાલે આરોપી પૂનમચંદ 43 લાખની નકલી નોટ સાથે ઝડપાઈ ગયો. શું છે સમગ્ર ઘટના, કેવી રીતે આરોપી ઝડપાયો? બનાસકાંઠા જિલ્લા એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે, એટલે જ અહીંયા થઈ અવારનવાર પાકિસ્તાની શખ્સો તો ક્યારેક ડુપ્લિકેટ નેટવર્ક જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે. ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. તેવામાં રાજસ્થાનમાંથી અમીરગઢ બોર્ડર પસાર કરી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને પાલનપુર પાસે થોભાવી તલાશી લેતા, તેમાં સ્લીપર કોચમાં સૂતેલા શખ્સ પાસે રહેલા થેલાની તપાસી લેતા તેમાંથી ડુપ્લિકેટ નોટો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી. જ્યારે પોલીસે તરત તેની અટકાયત કરી પૂછપરછ કરતા તે રાજસ્થાનના બિકાનેરનો પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા હોવાનું બહાર આવ્યું. આ થેલીમાં રૂપિયા 43.30ની 2,165 નોટો ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું. આ સાથે નોટો બિકાનેરથી અજાણ્યા શખ્સે આપી હતી અને સુરતમાં નરેન્દ્ર કૈલાશચંદ ગુરાવા નામના વ્યક્તિને આપવા માટે કહ્યું હતું. જ્યારે પ્રાથમિક તપાસમાં નોટોની સિરિયલ અંગે તપાસ કરતા પ્રિન્ટિંગ અથવા ઝેરોક્સ કરેલી હોવાનું માલુમ પડ્યું. જો કે હાલમાં પોલીસે 43.30 લાખની ડુપ્લિકેટ નોટો સાથે પૂનમચંદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે આ જે નોટો છે એ રાજસ્થાનથી આવેલી છે. રાજસ્થાનના બિકાનેરના જે વ્યક્તિ પાસેથી એનો પઝેશન મળ્યું છે, રાજસ્થાનના બિકાનેરના વતની છે, પૂનમચંદ ઓમપ્રકાશ શર્મા. અને તેઓના જે સહ આરોપી છે એ અત્યારે સુરતના નરેશ ગુરાવા છે. એમના ધરપકડ માટે પણ સુરત પોલીસ સાથે સંકલન કરીને અમે અત્યારે કરી રહ્યા છે. પણ જે ડિલિવરી પૂનમચંદને આપવામાં આવી છે એ બાબત હજી પણ ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન, અને એ બાબતમાં વધુ તપાસ કરી અને પોલીસ આગળ વધશે. હાલ હજુ તો પોલીસે માત્ર આરોપીની ધરપકડ કરી. રાજસ્થાનમાં કોની સાથે મળી પૈસાનું છાપકામ કરતો હતો? અગાઉ આરોપી કોઈ વખત નકલી નોટ ઘુસાડવાનો ધંધો કર્યો છે? આરોપીનો ભૂતકાળ કેવો છે? આ તમામ મુદ્દે પોલીસે તપાસ તેજ કરી છે. ઘટના જોતા લાગી રહ્યું છે કે આ ઘટનામાં વધુ વિગત સામે આવે તેવી પૂરી શક્યતા છે. મોગજી ચૌધરી સાથે VTV ન્યૂઝ બનાસકાંઠા.